કચ્છમાં અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે કચ્છની ચૂંટણી કરતાં પણ એક અલગ સભા આજે અહીંયા જોવા મળી છે. અને એ સભા શું છે એ મારા વાક્ય કહેવા કરતાં પણ આજે જે કચ્છના મજદૂર સંઘની જે મજદૂરોની તકલીફો છે એ લઈને એકવાર આજે મોટી સંખ્યામાં મજદૂર સંઘ અહીંયા ઉપસ્થિત થયું છે. તો આજે તેમના અધ્યક્ષ કચ્છ જનરલ મંત્ર અધ્યક્ષના જે અધ્યક્ષ છે સંતોષ મિશ્રા આપણી સાથે છે. તો આપણે સાથે એમની વાત કરીએ. સંતોષજી, લાઈવ ગુજરાતને આપકા સ્વાગત હૈ. ક્યા પ્રશ્ન હૈ આપકે ઓર આપ ક્યા સત્તા ના જાતે હૈ? સબસે પહેલે તો ઇસ ચુનાવ કે મહાપર્વ પે જો ઇસ ગાંધીધામ સીટ કે જીતે ભી ઉમેદવાર હૈ હમ ઉનકો હમારે સંઘ કી ઓર સે શુભકામના વ્યક્ત કરતે હૈ. પરંતુ લોકતંત્ર કી એક પરંપરા હૈ કે જીતને વાલા ઉમેદવાર કોઈ એક હોગા. ઇસ વિધાનસભા સીટ ગાંધીધામ ઓર ખાસ કરકે કચ્છ કી બાત કરે તો કચ્છ મે યા પિછલે 10 સાલ મે જો બહાર સે આયે લોગ હૈ જો બહાર સે આયે લોગ શ્રમિક હૈ ઉસમે ખાસ કરકે ઉત્તર ભારત કે શ્રમિક વર્ગ જ્યાદાતર હૈ ઓર ઉત્તર ભારત સે જુડે ભિન્ન ભિન્ન સંસ્થાઓં કા સંગમ આજ હમને ઇસ મંચ પે રખા હૈ. ચાર દિન તક હમ લોગ ચિંતન મંથન કરેંગે. ઇસ વિધાનસભા સીટ પે 1,70,000 મતદાર કી ગિનતી હૈ. દૂસરે પ્રદેશ સે જો આયે લોગ હૈ ઉનકી મત કી સંખ્યા 1,00,000 સે ઉપર હૈ. હમારે 4 દિન કે મંથન કે ઉપરાંત 1 યા 2 તારીખ કો હમ લોગ ફૈસલા લેંગે કે હમ કિસ દિશા મે જા રહે હૈ. તો આજ કા હેતુ યે થા કે કચ્છ કી વિકાસ રાષ્ટ્રીય નહીં અંતરરાષ્ટ્રીય સ્તર પે હો રહી હૈ. ઇસ વિકાસ મે જો ઉત્તર ભારત કે શ્રમિક વર્ગ હૈ ઉનકી અહમ ભૂમિકા રહી હૈ. કઈ બાર ઉનકે બીચ જો ઉન્હે સુવિધા મિલની ચાહીએ ઉસકા અભાવ દિખા હૈ. ઇસલિયે આજ કે ચુનાવી મહાપર્વ પે જો ઉત્તર ભારત સે જુડે લોગ હૈ ઉનકે બીચ કી વિભિન્ન સંસ્થાએં એકાકાર હોને કે લિયે એકત્રિત હુએ હૈ. ઓર જબ એકત્રિત હોંગે તો હમને આજ કા સંમેલન કા હેતુ રખા હૈ મજદૂર અધિકાર મહાસંમેલન. મિશ્રાજી, ખાસ કરીને ચુનાવ કી બાત કરને મેં આયે તો જિસ બાર ભી ચુનાવ આતા હૈ તબ મજદૂર કા વોટ હોતા હૈ વો સિર્ફ નંબર રહે કે રહે જાતા હૈ. કોઈ ભી ચુનાવી પાર્ટી આતી હૈ તો ઉસ નંબર કો દેખ કર લે કે જાતી હૈ. તો ઇસ બાર આપ આપકે જિતને મજદૂર ભાઈ હૈ ઉનકે લિયે કૈસા કરેંગે કે એક સંગઠન મેં આયે ઓર કૈસે કરેંગે? પિછલે 15 સાલ મે ભૂકંપ કે ઉપરાંત જો ભૂકંપ મે છત બિછત યા કચ્છ કી ધરતી હો ગઈ થી જો બહાર જાય લોગ થે જબ 2002 2004 2005 2010 ઉને યા શહર નયા લગતા થા. કિતને મજદૂરો કા ભોટલ ઇસમે નામ નહીં થા. ઉનકા આધાર કાર્ડ નહીં થા યહાં કા. અબ 5 લાખ જો બહાર જે મજદૂર આયે હૈ ઉસમે પૂરે કચ્છ મે તો 1 લાખ શ્રમિક વર્ગ ખુદ કા ઘર બના કે રહ રહે યહાં. જો મજદૂર સે ઉપર ઉઠકર આજ ઠેકેદાર હો ગયે હૈ ઉનકી એક અચ્છી હૈસિયત હો ગઈ હૈ ઉનકી એક સંગઠનિક સોચ હો ગઈ હૈ. તો ઝોપડપટ્ટી વિસ્તાર થી નિકલ કર વસ ચુનાવી મહાપર્વ પર અપની ઉપસ્થિતિ દર્જ કરેંગે વોટર લિસ્ટ કે જરિયે. અભી યે બગલ મે વલ્સપન કંપની હૈ જિસમે 15,000 કર્મચારી હૈ ઉસમે 10,000 વોટર્સ હૈ ઓર ઉસ 10,000 મે સે 9,000 ઉત્તર ભારત કે શ્રમિક વર્ગ હૈ જિનકે બીચ હમ સબને સેવા દિયા હૈ. તો એક આશા ભરી નજર સે હમારી ઓર દેખતે હૈ કે યે જો અગ્રણી હૈ સબ મિલકર ફૈસલા લેંગે તો આને વાલે ભવિષ્ય મે હમારે બીચ કા કોઈ પ્રતિનિધિ ઉભરેગા. ચાર દિન કી બાત કી આપને, ચાર દિન કી જો રણનીતિ રહેગી આપકી, ચાર દિન આપ મનોમંથન કરેંગે, ઉસકે બાદ અગર આપકી માંગે હૈ જો કોઈ ભી પક્ષ કો આપ જિસકે સામને રખેંગે અગર વો નહીં માની જાતી યા નહીં હોતી હૈ, હર બાર ચુનાવી વાદે હોતે હૈ ઉસકે બાદ ભી અગર નહીં હોતી તો આપ ક્યા કરેંગે? અગલા કદમ આપકા ક્યા હોગા? હમ મજદૂરો કે બીચ હમારે પાસ કમાને કે લિયે કુછ ભી નહીં હૈ. કુછ હો તો હમ ચિંતા કરે
हाँ, एक लोकतंत्र ने हमें मत का अधिकार दिया है, जिस मत को हरने के लिए साधु के भेष में कोई प्रतिनिधि आए। और इतिहास गवाह है कि जब तक साधु के भेष में कोई आया है तो उसका स्वरूप बाद में रावण जैसा दिखा है। क्या यह प्रतिनिधि सतगुरु में राम है, साधु है या रावण है, इसकी मंथन हम जरूर करेंगे, क्योंकि कल तो हो चुका है, वो एक इतिहास होता है। हम बड़ी श्रद्धा से, हम उत्तर भारत के लोग इस भारत की राजगति पे नसीब सत्ता को स्वीकार किया। इस सत्ता पर केवल गुजरात ने 6 करोड़ के वोट ने निर्धारित नहीं किया, हम 5 लाख भारतवर्ष के दूत हैं जो इस कच्छ की खासियत को बताते हैं, इसकी अच्छाई को बताते हैं। परंतु इसके पीछे जो दुख दर्द है, अभी भी उसे बताने से संकोच करते हैं कि शासक पक्ष हमें सुने, हमें गंभीरता से ले, हम कोई चौक चौराहे की नेतागिरी नहीं कर रहे हैं, जिस भारतवर्ष को पूरे दुनिया को लोकतंत्र की सीख बिहार की धरती लक्ष्मी ने दिया, वहां का एक एक मजदूर आदमी दिख गया अपने आप में। तो हम मजदूर तो है, साथ साथ कुशल राजनीतिज्ञ है, जब जरूरत पड़ता तो हम एक भी होते हैं। इसका प्रमाण है 2007 में 3 मजदूर मरा तो 10,000 मजदूर चलती हुई एओ बिल्डिंग को घेर लिया था। जब 7 लाख की झोपड़पट्टी को रेलवे ने अवैध रूप से तोड़ने की कोशिश किया तो बगल नेता का सबसे बड़ा रैली निकला था। अदानी में 1 मजदूर मरा, अदानी पर 15 से 20 दिन बंद रही थी। हंगामा नहीं चाहते हैं, सचमुच में सूरत बदलनी चाहिए, ऐसे प्रयास है। सार्थक संवाद हो, यही कोशिश है। चलिए, कल प्रधानमंत्री का दौरा है, चुनावी रैली है, तो एक संघ के अध्यक्ष आप, तो क्या आपकी डिमांड रहेगी और क्या आप मैसेज पहुंचाना चाहेंगे पूरे मजदूर भाइयों की तरफ से प्रधानमंत्री जी को? हम भारतवर्ष के प्रधानमंत्री को हार्दिक अभिनंदन करते हैं और पिछले 3 साल के क्रियाकलाप को हम उत्तर भारत के लोग पैनी निगाह से देख रहे हैं। हम उसे स्वीकार भी कर रहे हैं, हम उसे आत्मसात भी किए हैं। परंतु अब मेरा मन, हम लोगों का मन 50-50 पे आ चुका है। वो जो दे रहे हैं वो हमारे बीच नहीं पहुंच रहा है। जब भी श्रम मंत्री आते हैं, जब भी जहाजदारी मंत्री आते हैं, तो उनके बीच उनके दर्द से जुड़े लोग, उनके नेता की काफिला लगी रहती है। हमें वहां आम आदमी नहीं दिखता है, आम आदमी से जुड़े प्रतिनिधि नहीं दिखते हैं। क्या सरकार उद्योगपतियों का है? क्या इस अवस्था में आ गए? क्या उद्योगपतियों ने भोग दिया? जिस उद्योगपति को सरकार ने सब कुछ दे दिया, जमीन दे दिया, बैंक ने पैसा दे दिया, इसलिए कि वो हमें रोजगार देंगे, हमें मूलभूत सुविधा देंगे। रोजगार तो दे रहे हैं लेकिन मूलभूत सुविधा नहीं दे रहे हैं। अब 15 साल में हम समझदार हो गए, हमें हमारा हक लेना आता है। आज का यही उद्देश्य है। हम अभी भी उन्हें सचेत करते हैं, प्रधानमंत्री जी आपका स्वागत है, कच्छ की बात करिए, लेकिन जब आप शौचालय की बात करते हैं कि गुजरात में शौचालय बन चुका है, तो इस मंच पे मैं आह्वान करता हूं, हमारे एक भी झोपड़पट्टी विस्तार में एक भी शौचालय नहीं बना। ये आवाज उन तक जानी चाहिए। चलिए, खूब खूब धन्यवाद हमसे बात करने के। तो आ हता अध्यक्ष जे कच्छ जनरल सभा जे मजदूर सभा कहवा छे ना, अने खरेखर जारे मजदूर संघ ने जारे आवा एक अध्यक्ष मळता होय अने पोतानी वातो राखवा माटे जारे राखवा आता होय, त्यारे खरेखर एक वस्तु आपणे कही शकीए के चोक्कस थी आ मजदूर आवाज, आजे हजारो मजदूर अहींया कोई वगर इन्विटेशन जे आजे एटला भेगा थया हता, आ एमनो अवाज जरूरथी प्रधानमंत्री सुधी अने आवनारी सरकार सुधी जरूर पहोंचे। कैमरामैन अक्रम बुचर साथे पृथ्वीराज जाडेजा, लाइव गुजरात न्यूज, गांधीधाम, कच्छ।